આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે ત્યારે ભુજના સર્વમંગલ આરોગ્ય ધામના આયુર્વેદિક તબીબ ડોક્ટર આલાપ અંતાણીએ લોકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તમાકુના વ્યસનથી કેન્સર જેવા ગંભીર રોગો થાય છે ત્યારે આ પ્રકારના કેન્સરથી બચવા માટે લોકોએ ખાસ વ્યસનથી દૂર રહેવું જરૂરી બની જાય છે. વ્યસનના કારણે માત્ર દર્દી નહીં પણ તેના પરિવારને પણ અસર પડે છે. ત્યારે લોકોને વ્યસનથી દૂર રહેવા માટે તેમણે અપીલ કરી હતી. આજે તારીખ 31 મે 2023, એટલે આજનો દિવસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણું જે આંતરરાષ્ટ્રીય સંગઠન છે સ્વાસ્થ્ય માટેનું, એના દ્વારા એને આંતરરાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસ તરીકે એને ઉજવવામાં આવી રહ્યો છે. આપણે સૌને કદાચ માહિતી હશે જ કે તમાકુ જે છે એ કેટલું નુકસાનકારક છે આપણા સૌના માટે. પણ એનું એક સાદું ઉદાહરણ સમજીએ કે દુનિયા આખીમાં દર વર્ષે 80 લાખથી વધુ લોકો જે છે એ આ તમાકુના વ્યસનને કારણે એ મૃત્યુ પામે છે. અને અનગણિત, આપણે ગણી ન શકીએ એટલા લોકો જે છે એ કેન્સર જેવા રોગોથી પીડાય છે. એટલે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આજે આપણે સૌ સાથે મળીને આ તમાકુનું જે વ્યસન છે એની સામે લડીએ અને એના જે નુકસાન જે છે એ આપણે અટકાવી શકીએ. તો આપણે સૌને ખ્યાલ જ હશે કે તમાકુ આજે વિવિધ સ્વરૂપોમાં લેવાય છે. અમુક લોકો મસાલામાં સાથે લેતા હોય, અમુક સિગરેટ્સ ને બીડીમાં સાથે લેતા હોય છે. અલગ અલગ રીતે આપણે તમાકુનો લોકો ઉપયોગ કરતા હોય અને તમાકુના વ્યસની લોકો જે છે એના કારણે આપણે જોઈએ છીએ આજે કે એમના સ્વાસ્થ્ય ઉપર ઘણી બધી આડકતરી અસરો આપણે જોતા હોઈએ છીએ, જેમાં સૌથી મુખ્ય કારણ જે છે એ કેન્સરનું રહે છે. આજે મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, જીભનું કેન્સર, આ બધા જ કેન્સરની અંદર તમાકુ જે છે એ બહુ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. તો ખાસ કરીને આજે આંતરરાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસના દિવસે આપણે સૌને અમારું એ ઇજન છે કે આપ સૌ આ વ્યસનથી દૂર રહો. કેમકે આ વ્યસન ન માત્ર વ્યક્તિને દર્દી બનાવે છે પરંતુ વ્યક્તિની આસપાસ રહેલા એના પરિવાર માટે પણ એટલું જ ઘાતક સાબિત થાય છે. એટલે તમાકુનું વ્યસન જે છે એ આપણે ચોક્કસથી નિવારવું જ જોઈએ. આ વર્ષે જે એના માટે થીમ નક્કી કરી છે એને કહેવામાં આવે છે કે વી નીડ ફૂડ નોટ ધ ટોબેકો. એટલે આપણે સૌને સારો ખોરાકની જરૂર છે, ન કે તમાકુની. આપણે આજે જોઈએ છીએ કે વિશ્વમાં જ્યાં જ્યાં તમાકુનું ઉત્પાદન થાય છે એ તમાકુ એકમાત્ર એવો પાક છે કદાચ કે જે એને જે લેતો હોય, એનો જે કન્ઝ્યુમર હોય એ તમાકુ જે ખાતો હોય એને જ નુકસાન કરતો હોય. એટલે એવો એકમાત્ર પાક છે કે જે લેવાથી વ્યક્તિ પોતે પોતાને નુકસાન કરતો હોય. તો ખાસ કરીને જે ખેડૂતો તમાકુની ખેતી કરતા હોય એને પણ અન્ય ઓપ્શન્સ આપવા જોઈએ અને એના દ્વારા પણ એ જો પોષણક્ષમ ખોરાકને જો ઉગાવે તો આપણે ચોક્કસથી તમાકુની ખેતી જો ઓછી થાય તો તમાકુનું ઉત્પાદન ઓછું થવાને કારણે પણ તમાકુનો ઉપયોગ ઓછો થઈ શકે. હવે તમાકુના કારણે જે કેન્સર જેવો રોગ થાય છે તો ખાસ કરીને લોકોમાં એક ભય પણ બહુ પ્રેરાય છે કે કેન્સર એટલે આપણે કેન્સર એમ કહીએ. પરંતુ તમાકુના ઉપયોગ દ્વારા જો આપણે કદાચ એવી કોઈ તકલીફ પણ જણાય છે, બરાબર, જેમ કે મોઢામાં કારણ વગરના ચાંદા થવા માંડે, વારંવાર ચાંદા થવા માંડે, અથવા કોઈ એક ચાંદુ થાય અને પછી એ તમને હીલ ન થાય લાંબા સમય સુધી, તો ચોક્કસથી તમારે તમારા ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ કે જેથી આપણે આ બધી જે તકલીફો છે કેન્સરની એની એનું આપણે વહેલી તકે નિદાન પણ કરી શકીએ. ફરીથી વાત કરીએ આપણે તમાકુની, તો તમાકુના વ્યસનને આપણે કઈ રીતના છોડી શકશું? તો સૌથી મહત્ત્વનું હોય છે કે એવા લોકોની સાથે રહો, એવા લોકોને મિત્રો બનાવો કે જે આ વ્યસનથી દૂર રહેતા હોય. સામાન્ય રીતે એ જ જોવામાં આવે છે કે મિત્રો બધા સાથે મળતા હોય અને એકબીજાની સાથે એક તમાકુનો વ્યસની હોય તો એ બીજા 4 જણાને તમાકુનો વ્યસની બનાવી દે છે. તો એવા વ્યક્તિઓથી આપણે દૂર રહીએ કે જે આ વ્યસનથી પીડાતા હોય. બીજું, આત્મજ્ઞાન વધુ ને વધુ લેવાની કોશિશ કરીએ, વધુ ને વધુ હેલ્ધી ફૂડ તરફ આપણે આપણું ધ્યાન દોરીએ તો ચોક્કસથી આપણે આ તમાકુના વ્યસનથી દૂર રહી શકશું.